રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કલણી સેનાના અધ્યક્ષની ધોળા દિવસે ગોળી મારીને કરાયેલી હત્યાના પડઘા રાજસ્થાન જ નહીં પાડોશી રાજ્યોમાં પણ પડ્યા છે, જેના પગલે બનાસકાંઠાના તાલુકા મથક દાતા ખાતે પણ આજે આ હત્યાના વિરોધમાં બજારો સદંતર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરાયું હતું। રાજપૂત કલણી સેના સહિત વિવિધ જ્ઞાતિના લોકો સાથે લઘુમતી સમાજના લોકો પણ પોતાના વેપાર ધંધા બંધ રાખી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। વેપારીઓ દ્વારા દાતાના સુભાષચંદ્ર બોઝ ચોકથી સૂત્રોચ્ચાર સાથે વિશાળ વિરોધ રેલીનું પણ આયોજન કરાયું હતું। આ રેલી દાતા શહેરમાં ફરી પ્રાંત કચેરીએ પહોંચી હતી। આ રેલી દરમિયાન રાષ્ટ્રીય નેતા સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરનારા આરોપીઓનું એન્કાઉન્ટર કરી મોતની સજા આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી દાતા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી આરોપીઓને કડક સજાની માંગ ઉચ્ચ સ્તરે પહોંચાડવા રજૂઆત કરાઈ હતી। जो राष्ट्रीय कर्णी सेना के जो सदस्य की जो हत्या हुई है, जो बहुत ही दुखद घटना है और ये घटना होनी नहीं चाहिए, हुई है तो फिर इसके लिए सरकार को हमने सबने समझ समाज ने मिलके आवेदन पत्र दिया है कि जो भी इनसे गुनहगार हैं उनको कड़ी से कड़ी सज़ा मिलनी चाहिए। और हमारी सरकार से यही मांगनी है कि ऐसी घटना वापस घटे नहीं, और जो ये घटना घट चुकी है, जो ये आरोपी हैं जो अभी शायद पुलिस के हिरासत में आए नहीं हैं, उनको जल्दी से जल्दी पुलिस राजस्थान पुलिस पकड़े और उनको कड़ी से कड़ी सजा मिले, यही हमारा समाज समस्त समाज यही मांगनी कर रहा है। राजस्थान मुका में गई 5 तारीख के श्री राष्ट्रीय राजपूत करणी सेनाना राष्ट्रीय अध्यक्ष अने आखा भारतना 20 करोड़ राजपूतों हृदय सम्राट એવા શ્રી સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા થઈ છે। કહેવાય છે કે આ લોરેન બિસ્નોઈ અને રોહિત ગોદારાના એમની ગેંગ છે, અને એમના જ ગેંગના જે બી ષડયંત્રકારો હતા અને જે શૂટ કરવાવાળા હતા એમને અત્યાર સુધી લગભગ 3 મોત થઈ ગયા છે એમાં। એટલે આ નિર્મમ હત્યામાં જે પણ સરકારી બાબુઓ હોય કે પોલીસ વિભાગના હોય કે ગૃહ મંત્રાલયના કોઈ મંત્રી હોય કે જે બી હોય એમના ઉપર ફરિયાદ દાખલ કરાયેલી છે, અને ત્યાં રાજસ્થાનમાં આનંદપાલ સિંહજીના ધર્મપત્નીએ જે 11 માંગો સરકાર સમક્ષ મૂકી છે એ બધી જ માંગો સંપૂર્ણપણે એનો સ્વીકાર થાય, લેખિતમાં સ્વીકાર થાય, અને બહુ જ ટૂંક સમયમાં આ જે હત્યારાઓ છે એમને પકડવામાં આવે। વિધિને જો 72 કલાકમાં સરકારે કીધું છે કે 72 કલાક, પણ જો 72 કલાકમાં મતલબ કે જ્યાં સુધી આ બે હત્યારાઓ પકડાય નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે।